हेलो फ्रेंड्स, श्री श्री फूड में तमारु स्वागत छे। आजे आपणे बनावीशु गणपति बाप्पा माटे मोदक। तो आजे आपणे रवा मावाना मोदक बनावीशु। आ मोदक बनावामां बहु ज आसान छे अने खावामां खूब ज टेस्टी बने छे। तो चालो मोदक केवी रीते बनावा ते जोई लईए। तो सौथी पहेला आपणे तेना इंग्रेडिएंट्स जोई लईए। तो तेना माटे मैं अहींया एक बाउल भरीने रवो लीधेलो छे। रवो तमे जाडो अथवा तो झीणो कोई पण लई शको छो। साथे ज आपणे लईशुं एक कप मावो। मावाने आ रीते मैं ग्रेट करीने लीधेलो छे। जेटलो आपणे रवो लीधेलो होय तेनाथी थोड़ी क्वॉंटिटीमां आपणे खांड लईशुं। खांड तमे तमारा टेस्ट प्रमाणे प्लस माइनस करीने लई शको छो। साथे ज आपणे बे चमची काजूना टुकड़ा, बे चमची बदामना टुकड़ा, बे चमची पिस्ताना टुकड़ा अने 1/4 टीस्पून जेटली आपणे एलचीनो पाउडर લઈશું। સાથે આપણે ઘી લઈશું અને જરૂર પ્રમાણે પાણી લઈશું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે રવો શેકીને તૈયાર કરવાનો છે, તો તે તૈયાર કરીએ। રવો શેકવા માટે મેં અહીંયા કડાઈ લીધેલી છે। કડાઈની અંદર આપણે ઘી લઈશું। અત્યારે હું 1/2 કપ જેટલું ઘી લઈ રહી છું। જરૂર લાગશે તો વધારે થોડું એડ કરીશ। તો ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું। હવે આપણું ઘી આ રીતે ગરમ થઈ ગયું છે, તો તેની અંદર આપણે જે રવો લીધેલો છે તે બધો જ ઉમેરી દઈશું અને રવાને આપણે સારી રીતે શેકીને તૈયાર કરવાનો છે। આ રીતે કન્ટિન્યુ હલાવતા રવાને શેકી લેવાનો છે। ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું, જેથી આપણો રવો હોય તે એકદમ સારી રીતે શેકાઈ જશે। તો આ જ રીતે હું હલાવતા રવાને શેકીને તૈયાર કરી લઈશ। આ રવા માવાના મોદક બનાવવા માટે તમે રવો જાડો અથવા તો ઝીણો જે પણ તમારી પાસે અવેલેબલ હોય તેનાથી તમે આ મોદક બનાવી શકો છો। આ રવો શેકવામાં આપણે ઘી થોડું ઓછું લાગી રહ્યું છે, તો થોડું ઘી ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરતા રવાને શેકી લેવાનો છે। રવો જેમ જેમ શેકાતો જશે તેમ તેમ તે સરસ ફૂલી જશે અને હળવો થવા લાગશે। આ રવા માવાના મોદક તમારે ચાસણી બનાવીને ન બનાવવા હોય તો તમે ચાસણી વગર પણ બનાવી શકો છો। તો તમારે રવો અને માવો બરાબર શેકાઈ જાય ત્યારબાદ નીચે ઉતારી થોડું ઠંડુ કરી લેવું। તમે મિશ્રણને ટચ કરી શકો। ત્યારબાદ તમારે તેમાં દળેલી ખાંડ ઉમેરી દેવી અને બધું સારી રીતે મિક્સ કરી અને તેમાંથી લાડુ બનાવી શકો છો। તો તમે ચાસણી વગર પણ એ રીતે લાડુ બનાવી શકો છો। હવે તમે જોઈ શકશો આ રીતે રવો સરસ ફૂટી ગયો છે અને ફૂલી પણ ગયો છે। તો આ રીતે રવાને મેં શેક્યો છે। હવે આપણે એકદમ સ્લો ગેસ રાખીને થોડી વાર માટે હજુ શેકીશું। તો હજુ આપણે 2 મિનિટ માટે એકદમ સ્લો ગેસ પર રવાને શેકવાનો છે। તો શેકી લઈએ। તો હવે તમે જોઈ શકશો આ રીતે રવો આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે। આટલો રવો શેકવામાં મેં 3/4 કપ જેટલો ઘીનો યુઝ કરેલો છે। હવે આપણે તેમાં માવો ઉમેરી દઈશું। માવાને પણ આપણે રવા સાથે શેકી લઈશું। ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને સ્લો ફ્લેમ પર શેકીશું। હવે માવો અને રવો બંને સરસ શેકાઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું અને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે આપણે ચાસણી બનાવી લઈએ। તો તે જ પેન લીધેલું છે, તેની અંદર આપણે ખાંડ લઈશું। તમને જે રીતે સ્વીટ ભાવે એ રીતે તમે ખાંડની ક્વોન્ટિટી લઈ શકો છો। હવે ખાંડ ડૂબે એટલું આપણે પાણી લઈશું। હવે તેને હલાવતા એક તારની ચાસણી બનાવી લઈએ। આ રીતે ધીરે ધીરે ખાંડ ઓગળવા લાગી છે। હવે આપણી ખાંડ બધી જ ઓગળી ગઈ છે, તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને એક તારની ચાસણી થાય એવી ચાસણી લેવાની છે। તો ચાસણીને આપણે અંગૂઠા અને આંગળી વચ્ચે આ રીતે ચેક કરવાની છે। હજુ આપણી ચાસણી તૈયાર નથી, તો થોડી વાર માટે આ રીતે હલાવતા રહીશું, ફરી આપણે ચેક કરી લઈશું। તો આ રીતે આપણો તાર થવા લાગ્યો છે। તો આ ચાસણી આપણી તૈયાર છે। આ જ રીતની ચાસણી લેવાની છે। તો હવે આપણે જે મિશ્રણ છે એ તેમાં બધું ઉમેરી દઈશું, ગેસ બંધ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। આ મિશ્રણથી તમે બરફી પણ બનાવી શકો છો, લાડુ પણ બનાવી શકો છો, પણ આજે આપણે ગણપતિ બાપા માટે મોદક બનાવી રહ્યા છીએ। ગેસ બંધ કર્યા બાદ આપણે ગેસ પર જ આ રીતે થોડી વાર માટે હલાવીશું અને સારી રીતે મિક્સ કરીશું। હવે તમે જોઈ શકશો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું એલચી પાવડર। તમને એલચી પાવડરનો ટેસ્ટ ન ભાવતો હોય તો સ્કીપ કરી શકો છો। સાથે જ આપણે બદામના ટુકડા પણ ઉમેરી દઈશું, કાજુ પણ ઉમેરી દઈશું અને પિસ્તા પણ ઉમેરી દઈશું। ફરી આપણે બધું જ મિશ્રણની અંદર મિક્સ કરી લઈએ।
હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે, નીચે ઉતારી લઈએ. તો હવે તમે જોઈ શકશો આ મિશ્રણ આ રીતે હજુ ગરમ છે પણ થોડું જામમાં લાગ્યું છે. તમારે બરફી બનાવવી હોય તો આ ટાઈમે તમારે જ પ્લેટમાં ઢાળી દેવાનું રહેશે. તો હું થોડી બરફી બનાવીને બતાવીશ. તો આ રીતે પ્લેટ લીધેલી છે, પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરીને લીધેલી છે. થોડું મિશ્રણ પ્લેટમાં લઈ લઈશું અને આ મિશ્રણ છે લાડુ બનાવવાનું, તેને હજુ આપણે વધારે ઠંડુ થવા દઈશું જેથી તે સારી રીતે ઠંડુ થઈ જાય. આ પ્લેટને આપણે આ જ રીતે ઠંડી થવા દઈશું. તો જે આપણે બરફી બનાવી રહ્યા છીએ તેની ઉપર બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. તમને જે પણ ડ્રાયફ્રૂટ ગમે તે નાખીને તમે આ બરફી બનાવી શકો છો. તો હવે તેને આપણે રૂમ ટેમ્પરેચર પર જ ઠંડી થવા દઈશું અને આ મિશ્રણને પણ આપણે ઠંડુ થવા દઈશું. લાડુ બનાવી શકાય એ રીતનું મિશ્રણ ઠંડુ હોવું જોઈએ. તો તમે જોઈ શકશો આ મિશ્રણ પણ હવે આપણું ઠંડુ થવા લાગ્યું છે. પણ હજુ આપણે મોદક બનાવવા છે તો વધારે ઠંડુ કરીશું. હવે આ મિશ્રણ આ રીતે થોડું થોડું ઠંડુ થવા લાગ્યું છે પણ આની અંદર તમને ટોપરાનું ટેસ્ટ ભાવે તો તમે ટોપરાનું છીણ થોડું ઉમેરી શકો છો. તો હું અત્યારે 2 ચમચી ટોપરાનું છીણ ઉમેરી રહી છું. તમારે ટોપરું ન નાખવું હોય તો તમે આ જ રીતે ઠંડુ થવા દો તો પણ સરસ ઠંડુ થઈ જશે. પણ અત્યારે મેં 2 ચમચી ટોપરાનું છીણ ઉમેરેલું છે. હવે હજુ આપણે મિશ્રણ થોડું ગરમ છે તો ઠંડુ થવા દઈશું આ જ રીતે. તો હવે તમે જોઈ શકશો આપણું આ જે મિશ્રણ છે સરસ ઠંડુ થઈ ગયું છે. આ મિશ્રણમાંથી તમે લાડુ પણ બનાવી શકો, બરફી પણ બનાવી શકો, પણ આજે આપણે મોદક બનાવીશું. તો મોદક બનાવવા માટે આ રીતે મોલ્ડ લીધેલું છે, તેને ઘીથી ગ્રીસ કરીને લીધેલું છે. હવે આપણે મોદક બનાવી લઈએ. આ રીતે મિશ્રણ આપણે મોલ્ડની અંદર બરાબર પ્રેસ કરતાં કરતાં ભરી લેવાનું છે અને મોદક રેડી કરવાનો છે. તો આ રીતે મેં ભરીને રેડી કરી લીધેલું છે. મોદકને આપણે પ્લેટમાં મૂકતા જઈશું. તો આ રીતે આપણે બધા જ મોદક બનાવીને તૈયાર કરીશું. મોદકને આપણે પ્લેટમાં મૂકી દઈએ. તો હવે આપણા પ્રસાદ માટે ગણપતિ બાપાના મોદક તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ગણપતિ બાપા માટે પ્રસાદમાં રવા માવાના મોદક તમારા ઘરે જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ મોદકની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.